ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? ચાલો ત્યારે આજે આપણે ગુજરાતી વિષય ભણીશું. બધાએ મારી જોડે પહેલા તો કક્કો બોલવાનો છે. કમળનો ક, ખલનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, ચમરૂપનો જ, સબલાનો ઝ, ટપાલીનો ટ, ઠળિયાનો ખ, ડબ્બાનો ડ, ડગલાનો ઢ, ફેણનો અણ, તલવારનો ધ, થડનો થ, દડાનો ધ, ધજાનો ધ, નગારાનો ન, પતકનો પ, ફટાકડાનો ખ, બકરીનો બ, ભમેડાનો ખ, મરચાનો મ, યતિનો ય, રથનો ર, લસણનો લ, વહાણનો વ, શરણાયનો સ, ષટકોનો ષ, સસલાનો સ, હરણનો હ, નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. બાળકો, નગારાનો ન આવી ગયો, પતંગનો પ આવી ગયો, હવે ફટાકડાનો ખ, ફળનો ફ. તો આ થયો તમારો ફટાકડાનો ખ. એ ફળનો ખ, અહીંયા ફળો આપ્યા છે એટલે આપણે ફળનો ખ. તો શું લખવાનું અહીં? ખ. હવે બતકનો ખ. ચિત્ર સાથે દેખાય છે બતકનું, છે ને? બતક દેખાય છે ને તમને બધાને? બતક ક્યાં રહે? પાણીમાં. તો આપણે અહીંયા બતકનો બ શીખીશું. બતકનો બ. બ ત ક. બાળકો, ચોરસમાં આપણે મૂળાક્ષર શોધી ગોળ કરો. હવે તમારે અહીંયા ચોરસમાં જોવાનું છે કયો મૂળાક્ષર છે એ સામેની લાઈનમાં ગોતી શોધી અને એના ઉપર ગોળ કરવાનું. તો અહીંયા શું લખેલું છે ચોરસ? ¡Gracias!